اللہ اکبر اللہ اکبر اللہ اکبر اللہ اکبر أعوذ بالله السميع العليم من الشيطان اللين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه شفيع المذنبين ورحمة للعالمين بالقاه وعليه الطيبين الطاهرين المعصومين أما بعد فقط قال الله تبارك وتعالى في كتابه المبين بسم الله الرحمن الرحيم إن الدين عند الله الإسلام صلوات برما નમાજ ભાગ પહેલો આજનો વિષય આપની સામે રજૂ કરી રહ્યો છું કે દીનનો મૂળ થાંભલો જેને કહેવામાં આવે એ નમાજ સુતુને દીન છે. નમાજ કહે છે પૈગંબર ઇસ્લામ કે નમાજ જેની કબૂલ થઈ એના બીજા અમાલ કબૂલ થાય. ગમે એટલી ઇન્સાન કોશિશ કરે પણ અહીંયા શરત એ કબૂલિયત જે છે તમામ અમલને. હજ પડ્યા, રોજા રાખ્યા, બધી કોશિશ હું કરી રહ્યો છું પણ નમાજ છે એના માટે છે. બે નમાજીની વાત જ નથી. આજે હું આપની સામે જે રજૂ કરી રહ્યો છું વિષય, તમામ જેટલા મુસલમાનો છે આજે ઝૂકી રહ્યા છે નમાઝ. કારણ શું કે આ છે દીનનો પાયો, મૂળ જે છે. અને છે હાવસાબ કે આ કબૂલ થઈ તો બીજા અમાલ કબૂલ, આ રદ થઈ તો તમામ અમાલ રદ. ગમે એટલી ઇન્સાન કોશિશ કરે એના માટે છે તો અહીંયા દેખાડી આપે છે. અને કહેવામાં આવ્યું છે કે તમામ બીમારીની જો કોઈ દવા હોય તો નમાજ, તમામ ગમે એ હોય એક જ દવા છે. હું આપની સામે રજૂ કર્યો છું પણ ફાયદો કેમ નથી? આવું નમાજ પડીએ કોઈ એમ કહે કે હું નમાજ નથી પડતો? બધા એમ કહે છે કે હું નમાજી સૌ, પણ ફાયદો કેમ નથી? હે, આજે બીમાર છીએ બધાએ, એનું શું કારણ? અહીંયા કહે છે કે નમાજ એવી ઈબાદત છે જે તમામ બુરાઈઓને દૂર કરે, તમામ જેટલી ખરાબી છે બધું દૂર થઈ જાય. તો આવી અહમ ઈબાદત આપણે બધાય કરીએ અને ફાયદો કેમ નથી? એના માટે છે આ દેખાડે રસ્તો છે હાઉસા કે સામાન્ય ડોક્ટરે આપણને દવા ચીંધી હોય ને તો કેટલી પાબંદીથી દવા કરીએ, ઇલાજ કેવીથી કરીએ. એક સામાન્ય બીમારી, આ દેહની બીમારી વાત કરું, રૂહની બીમારીની તો કોઈ વાત જ નથી. એ તો મઝહબ ઇસ્લામ દેખાડે છે. તો દેખાડી આપે છે એ કે આ બીમારીની દવા આપણે રોજ લઈએ ને ફાયદો કેમ નથી? એક મેં મિસાલ આપેલી છે ને અત્યાર નહીં આપતો જાઉં જરા છો. સલવાત બર મહમ્મદ વાન અલ્લાહ
કે એક જુવાન દીકરો બાપનો, એ જરડીને ખવડાવે, વૃદ્ધ મા બાપ, દીકરો બીમાર પડ્યો, ડાક્ટરની આગળ લઈ ગયા કે આ તો ખરાબ બીમારી છે, આનો કોઈ ઈલાજ નથી, એક રસ્તો છે, આનો કોર્સ છે, એક 10 દિવસનો તમે કરો તો ખુદા સફા આપે, પણ પાબંદીની સાથે કરવું જોઈએ, એટલી પરેજી છે. તો કે હા, તો કેમ કે જીવ બચાવવાને માટે, એકનો એક દીકરો ને જુવાન દીકરો. ડૉક્ટર સાહેબે બધું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું કે સવારના જગાડીને, જો ઉતો હોય ને તો જગાડીને 2 ટીકડી આપવાની, બપોરના 8 ટીકડી આપવાની અને રાતના 7 ટીકડી આપવાની. આ ઈલાજ પણ કિંમતી બહુ છે, કે જેટલો ખર્ચ થાય, ગમે એટલી ઓલી થાય, હું બધું કરી દઉં, મારો એકનો એક દીકરો જે બચી જાય. કે 10મે દિવસે મને ખબર આપો, બીમારી બહુ ખરાબ છે. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, તો દવા ચાલુ, તબિયત એકદમ ખરાબ થઈ ગઈ. છેલ્લો ટાઈમ છે, ડોક્ટર સાહેબને બોલાયા કે આમ છે, હે આ તો ખલાસ થવાની તૈયારી છે. હો, મેં તમને દવા લખી આપી લીધી ની? તો કે હા સાહેબ, જો રહ્યું આ એનું બિલે છે કે આટલા પૈસાની આટલી કિંમતી દવા, એક એક ટીકડી આટલી કિંમતી, એ આટલી રોજ લેતા. ડોક્ટર સાહેબે પૂછ્યું કે એને બરોબર નિયમિત આપી છે? તો કે ના સાહેબ, અમે રાતના જ આપી દેતા, 70-70 ટીકડી. સલવાત પર મહામ, ડોક્ટર સાહેબ કહે છે કે અફસોસ, જે ટાઈમે આપવાની હતી એનો ઈલાજ છે, હવે કોઈ રસ્તો નથી, લાચાર છે. એવો આજે જે કઈ થઈ રહ્યું છે, આપણે આવી સામાન્ય છે આ દવા. હું આપની સામે રજૂ કર્યો ને કે નમાજ ભાગ પહેલો હજી તો સાવ સામાન્ય, અને જેટલી છે દવાયું બીજી બધી, તે કે પૂર્વે દિન તો 10, નાના બચ્ચા બધા કહે છે, પ્રથમ પહેલું નમાજ કેવી રીતે પડીએ, શું કરીએ, કેવી રીતે છે. એક જણે તો બહુ મજાની વાત કરેલી, મને કે કાકા તમે નમાજ નમાજ શું કરો, હું બરોબર પાબંદીની સાથે, જો આમને કોઈ 2 નમાજી કહે, પાબંદીની સાથે નમાજ પડું છું. હું મને કે એક જ સિટિંગ, એક વાર મસ્જિદમાં આવું, એક સિટિંગ, એક વાર વજુ કરું અને 70 રકાત નમાજ, ફેસલો. કીધું મને તો કે, હે આ તો કેવું છે, અહીંયા તો ઘડીએ ઘડીએ આવવું પડે, દોડા દોડ, હે આનો કઈ રસ્તો? તો કે અરે રસ્તો હાવ સહેલો છે, હાવ સહેલો. મને કે ફજરની નમાજ હું પડતો જ નથી, કજા પડું છું, ઉઠતો જ નથી. જોહર ને અસર બરોબર, સૂર્ય ડૂબતો હોય ને એ ટાઈમે હું આવું બરોબર, અહીંયા ફટાફટ, વા તો ફટાફટ જ છે નમાજ આવશે તો ફટાફટ. જોજો આપણે આપણે પડીએ ને તો ખ્યાલ આવશે, બધી બધામાં અહીંયા લેક્ચર આપવું હોય, અહીંયા સાંભળવું હોય તો કલાક સુધી બરોબર દુખતા જ નથી, પણ નમાજમાં તો કે ચક્કર આવે, બધું થાય, કારણ કે શેતાનનો વસવસો. અને કહે છે કે આ જો કબૂલ થઈ તો તમામ અમલ કબૂલ, જન્નતમાં જવાનો સહેલો રસ્તો છે આ નમાઝ, અને જેમાં કાંઈ પૈસા આપવાના જ નથી, લેવાનું જ છે બધું. નહીં તો અહીંયા જો હુકમ હોત ને કે નમાઝ પડવા આવો તો આ પેટીમાં 25 રૂપિયા નાખવાના, તો હું બીજે દિવસે કહું કે આપણે ઉજરે સરહીમાં પૈસા હોય તો નમાજ પડું ને, અહીંયા તો હા મફત જ છે, કે તારે કઈ દેવાનું જ નથી, લઈને જવાનું પડતું, પણ અહીંયા પડવાનો ટાઈમ આવે તો
તો મને કે દાદા અહીંયા બરોબર જોહર અને અસર નો સમય હાવ ડૂબતો આવે, છેલ્લો સમય, તો ફટાફટ વજુ. પછી મને કે જોહર ને અસર પડી લીધી, બે રકાત કજા, અહીંયા તો અજાન નો અવાજ છે એવો મગરીબ નો ફજર ની, એને બતાવી દીધી ત્યાં અલ્લાહુ અકબર. એટલે મગરીબ ને ઈશા ભાગ્યો, એક વજુ કરું છું અને એક વાર આવું છું અને 70 રકાત નમાજ પડું છું સલવાત બરમાહમ્મા. અહીંયા છે તે છે, એક સામાન્ય બીમારી આ દેહ ની સણ ભંગુર છે, આંખ બંધ થઈ ગઈ કે નાખો જલ્દી લઈ જાઓ કબ્રસ્તાન. આ તો રૂહાની બીમારી છે, હર હંમેશ ને માટે રહેશે. અને એનો ઈલાજ જે દેખાડે છે એમાં હું કોતાહી ઈ કરી રહ્યો છું કે ડાક્ટર જે કે મારા જુવાન દીકરાને બચાવવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખ્યા, ઈ કે ઈ ટાઈમે હું જગાડવાની કોશિશ કરવાનું જિંદગી બચાવવાના માટે. અને અહીંયા ડાક્ટર રૂહાની કે તું પડ, બે ફજર ની નમાજ છે અવલે વખતની, હા વસી જે ટાઈમ આપવામાં આવ્યો છે ઉજરે સરઈને માટે છે આખો, બાકી છે અવલે વખત. એક મિનિસ્ટર સામાન્ય આવ્યો હોય ને કે ટાઉન હોલમાં વિઝિટ ને માટે બધા આવે પબ્લિક આ ટાઈમ, અથવા એક બીજી સાવ સામાન્ય દલીલ કે અહીંયા વોરંટ આવ્યું કપકડી સમન સાહી ગયું કોર્ટમાં હાજર થવાનો કે 11 વાગે હાજર થવાનો, ભલે ને ન્યાયાધીશ સાહેબ 12:30 આવે, મારે તો બેઠવાના છે, હે હું કા નહીં તો કે કેસ નીકળી જાય, યા એક તરફી ફેસલો થઈ જાય, એની કિંમત છે. પણ આની કિંમત નથી, એનું કારણ છે કે ગફુરુર રહીમ છે, માફ કરશે. એમાં પણ જેને ઈલાજ દેખાડ્યો અને હર હંમેશ જીવતા રહેવું, આ દેહ તો સણ ભંગુર છે કબરમાં ગયા, રૂહ છે ઈ હર હંમેશ ને માટે છે. અને જન્નત નો સરળ રસ્તો જે દેખાડ્યો હોય તો અહીંયા કહેવામાં આવ્યું કે નમાજ અવલે વક્ત પડો તમે, ન્યા બધા ઉજર આવશે કે ને થાય છે. બપોરના જમી કાઢવી નિરાય, 2 કલાકનો કૈલુલ્લાહ કરીને હાંજના નિરાતે ઇતમિનાનથી નિમાજ પડો, ઇતમિનાન લે, ઇતમિનાન છે નો, હે અહીંયા આમ થાય છે. તો એની ઉપર ઇન્સાન જો વિચારે અને આ એક એવી અહમ ઇબાદત છે કે આ કબૂલ, તો દરેક અમાલ કબૂલ, બાકી આ રદ રુદ્દત રુદ્દત મા સેવા. ઓહો, જો નમાજ રદ થઈ બધા અમાલ રદ, અરે મેં હજ એટલી કરી, આટલી હજ કરી આવ્યો, આટલા રોજા રાખ્યા, આ બધું ગયું ક્યાં? તો છે ને એક સામાન્ય છે, આ બચ્ચાઓ ભણે છે અત્યારના બોર્ડની પરીક્ષા, તો પેપર ફરજિયાત એક આપવામાં આવ્યો, એક પેપર ફરજિયાત આ દાખલો જ આપવાનો સમજવા માટે, રો સલવાત બર મહમ્મદ વાલે મા કે એક પેપર ફરજિયાત છે, 10 પેપર નો પરીક્ષા છે, તૈયાર બધા ને તૈયાર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, એક પેપર ફરજિયાત છે કે ઇંગ્લિશનો દાખલો, કે ઇંગ્લિશનો પેપર ફરજિયાત કમ્પલસરી, બાકીના પેપર એ સામાન્ય ગણાય, જનરલ ગણાય. એક બાપે પોતાના 2 દીકરા પરીક્ષા આપી SSC બોર્ડની, હવે કારણ કે વર્ષ બગડે તો આખું બિચારાને બચ્ચાઓને હાલત ખરાબ અને મા બાપને પૈસાની
અને એ તે મુસીબત કે આટલા ટ્યુશન રાખવા પડે, આટલી કેટલી તકલીફ છે. એટલે પરીક્ષા આપી દીધી, નંબર હતો એ સીટ નંબર. સુપરવાઇઝર સાહેબ હતા, એની પાસે જઈને વિનંતી કરી, મારા બે બચ્ચા છે દીકરા, જરા ધ્યાન રાખો પ્લીઝ. આ નંબર તો કે આ વાંધો નહીં, હજી આવ્યા નથી પેપર મારી પાસે, પણ મહિનાદીમાં આવી જાય તો તમે મહિનાદી પછી મળજો મને. આ તો બાપ પાછા મળ્યા સાહેબજી, કે શું થયું? તો કે તમારો એક દીકરો પાસ થાય, એક દીકરો ના પાસ થાય. હે, આમ કેમ? કે જવા ફરજિયાત છે, નમાજ ફરજિયાત છે, બાકી બીજામાં માર્ક એક્ઝામ્પશન આપી શકે, બધું કરે છે રાહત. અને અહીંયા કહેવામાં આવ્યું, સુપરવાઇઝર સાહેબ કે એક પાસ ને એક નાપાસ છે. તો કે સાહેબ કાંઈ પણ કોશિશ કરીને મારું, હજી તમારી આગળ પેપર છે તો કરી દે. કે તમારા એક દીકરાએ પેપર લખ્યા છે, એમાં કોકમાં 5 માર્ક તૂટતા હતા, કોકમાં 7 તૂટતા હતા, એ બધાને મેં એડજસ્ટ કરી દીધું છે, પાસિંગ માર્ક ભરી દીધા બધા. પણ એક દીકરાએ હાવ બ્લેન્ક પેપર મૂક્યો, પૂરો ધાકોળ. મારે આમાં ક્યાં આપવું? હે, આ છે કેસ ને ઘણા કે. અરે ભાઈ સાહેબ, હું તો તહારત હું ને, તહારત નથી રહેતી એટલે નમાજ નથી પડતી. લે, સમય નથી મળતો તો હું નમાજ નથી પડતો, લુગડા પાક નથી રહેતા એટલે હું નમાજ નથી પડતો. આ છે ઉજર આપણા બધાયને, નથી પડતો, નથી પડતો, નથી પડતો. અને કે એ કે ભાઈ સાહેબ કાંક એવું તાવીજ બનાવી દો ને કે બેડો પાર થઈ જાય, એવી રોજી મળે, એટલું બધું દિન દુનિયામાં ખૂબ તરક્કી મળે. તેને આપણે એમ કીધું ને કે ભાઈ સાહેબ નમાજની વાત નહીં કરતા, લે બાકી આ કરી દો, મોટા મોટા વજીફા પડી નાખો, મોટી મોટી માનતાઓ માની અને ઊભા ઊભા એક તસ્બી કાઢે છે, જો ઊભા ઊભા અને એક પગે હો પાછો, ઊભા ઊભા અને એક પગે ઊભા રહેવાનું માનતા છે. કે મેં કહ્યું નમાજ પડે, મને ક્યાં નમાજ ને ભાઈ સાહેબ? તો મેં કહ્યું આ શું કામ કરે? મને બહુ અત્યારે હાલત ખરાબ છે, ઘરમાંથી બીમારી એ જાતી નથી ને બહુ મુશ્કેલ છે. એમ કે નમાજ પડે ને બસ, આ છે એ નહીં, આ શૈતાનનો વસવસો છે. અને એવી સહુલત છે, કોઈ એમ કે, કોઈ એમ કે ને કે હું નમાજ વજુ કરું ને તો મને શરદી થઈ જાય છે, ગુસલ છે તો ગુસલ કરું તો મને તાવ આવી જાય ને શરદી થઈ જાય, બીમાર થઈ જાય. તો અહીંયા શરિયત કેટલી સહેલી છે, એટલી બધી સહેલી છે કે તું ઉજે શરણમાં હો તો તયમ્મું કર. લે આવ સહેલા મસલ, હાથ માર તરત તયમ્મું. હે, આવ સહેલા મસલ. ઘણા એને કે જોવા છે, આ તો પેગંબર સાહેબે બધા ઈલાજ દેખાડી દીધા અને કોઈનો ઉજર જ ન ચાલે. હા છે, પુરુષને માટે છે કે 9-15 વર્ષની ઉંમર થઈ તો મરતા દમ સુધી એની ઉપર સેવા જોઈએ, છુટકારો નથી. હા, ઓર્તોમાં છે કે 9 વર્ષની થઈ તો એને મરતા દમ સુધી, પણ અમુક જગ્યાએ એને માફ કરી બીમારીમાં. જો આ છે અભી અહમ નમા, છતાં શરિયત સહેલી છે. અને કહે છે કે એને માસિક હોય, એમસી જેને કહે છે, નિફાસ હોય, સુવાવડાવી હોય, તો આના બધા ના સૈયતના મસલા છે. આ કેમાં છૂટ છે ને નમાજ માફ છે. તો આ છે સૈયતે સહેલા, અને એટલી સહેલા છે કે જેનો કોઈ સુમાર જ નથી. આજે જેટલા ધર્મ છે, જો આ તપ અપવાસ ખાટલા વસ થઈ ગયા હોવ, દોડીમાં નાખે, હું હાલી ન શકે, આપણી શરિયત મનાઈ કરે કે તારા શરીરને કઈ નુકસાન થતું હોય તો એની હિફાજત કર. જો આટલો અહમ ઇબાદત, નમાજ, નમાજ કબૂલ તો બીજા અમલ કબૂલ,
નમાજ રદ તો બધું રદ, અને જે નમાજ નથી પડતો એને કુફર સુધી મૂકી દે, કાફર લે કાફર. મતલબ બહુ કડક છે હો, કાફર ના હાથમાં ખોવાઈ પીવે. પણ મુસલમાન પાક કાફર, અહીંયા પાક કાફર છે હો, ગણાય છે એને પાડીએ નમાજ. અને ઘણા તો એ કરે કે બિચારો 12 વાગે 2 વાગે હું તો ચાદર ઓઢાડી દે, સવારના ઠંડી લાગે તો 10 વાગ્યા સુધી. હે, ખબર છે કે 2 નમાજી છે, છતાં એને ઢાંકે તો એના હાથનું ખાવું પીવું. અહીંયા તો કુફર સુધી પહોંચાડી દીધો, તો શરિયત ચાલી છે. કઈ મુસલમાન છે, જાહેરી કલમો કર્યો ને, કલમા ગો મુસલમાન છે તો એના હાથનું ખાવું પાસ. હજી તો કડક બહુ આવશે હો, હજી મેં પહેલો ભાગ હું આપીની સામે મૂકી રહ્યો છું. તો આ છે મઝહબ ઇસ્લામ, અને ઈલાજ દેખાડે છે કે તું આજે જોઈ લે કે તું ગુનાથી બરી થયો, છુટકારો મેળવ્યો. આજે હું ગુનાઈ કરું, નમાજે પડું છું, એનું શું છે? તને કહેવામાં આવ્યું કે એ તારી નમાજ કબૂલ નથી, એટલે તું આમ કરી રહ્યો છો. બધું કર્યા ઉઠા બેઠી બધું હું કરું છું, પણ હરામે કરું છું. એટલે બહુ મુશ્કેલ એ છે કે તમે કોશિશ કરો, અને નમાજ દરેક બુરાઈઓને દૂર કરે. કારણ શું કે પાબંદી છે. અહીંયા કહે છે કે કોઈની ગિબ્બત સાંભળી, બિરાદરે મોમીની પીઠ પછવાડે વાત કરી, કોઈ સાંભળી વાતે કરી, તો 40 દિવસ સુધી તારી નમાજે જ કબૂલ નથી થતી. લે આ છે ને પરેજી છે. ડૉક્ટર કહે ને કે તમારે તેલ મરચીવાળું ન ખાવું, તળેલું ન ખાવું, કટાશ ન લેવી, હે, સામાન સામાન્ય બીમારીને માટે. એમ બધા ઈલાજ દેખાડે. શરિયત સહેલી છે, અને કહે છે મઝહબ ઇસ્લામ કે આમાં તારે આટલી પરેજી રાખવી જોઈએ તારી નમાજને કબૂલ કરવા. એનું કારણ છે કે નમાજ હોવું પડીએ પણ કબૂલ છે. કબૂલ થાય તો બીજા અમાલ કબૂલ છે, તો અહીંયા છે. હવે કહે છે બાપને સાહેબ સુપરવાઇઝર સાહેબ કે હું લાચાર છું, તમારા દીકરાએ કોરો ધાકોડ પેપર મૂક્યો છે. તો ઘણા કહે ને કે નમાજમાં આ છે, નમાજ પર જો ભૂતકાળ દેખાડું, ખુદા એને જન્નતમાં અલી દરજા અતા કરે. મુંબઈના શેખ સાહેબ સલવાત બર મહમ્મદ જે જાય ને ખુદ્દામુલ કુરાનની મીટિંગ દર રવિવારે થાય, જે જાય એને પૂછે નમાજ પડે છે? હારા હારા પૈસા ધારો બધા, નમાજ પડે બાબા? ઘણા કહે કે મેં તો રેસ કા કામ કરતા હોઉં, ઘોડાની રેસ. અત્યારના કોને ખબર હાલતી હશે કે નહીં, ઘોડાની રેસ એ કેવી હશે કોને ખબર? મેં રેસ કા કામ કરતા હોઉં તો બીજી કઈ વાત ના કરે. તો કે વાહ તહારત કે લીએ, અરે બહુત અચ્છા હૈ, લેટ્રિન હૈ, બાથરૂમ હૈ, સબ હૈ, ફર્સ્ટ ક્લાસ ઓફિસ યા રેસ ના અલામા. તહારત કરી, નમાજ કરી. હા, તો એ દેખાડી આપે છે. અને ઘણા ઉજરે કરે કોલેજિયમ સારા સારા મોટા મોટા ભણતા હોય કે શેખ સાહેબ મેં તો તહારત નહીં રહેતી, ચૂંકે કોલેજમાં જાતા હું, શામ કો આતા હું, વહાં પેશાબ વગેરે કરના પડતા હૈ, આજે તો તહારત નહીં રહેતી. તો શેખ સાહેબ કે કોઈ અરજ નહીં, ઘર પર આવ તો એટલી જગા પાક કરી, એ બ્લોટિંગ વા રાખો. જેવો કેટલી બધી જો બ્લોટિંગ પેપર આવે ને ત્યાં પેશાબ કરીને બ્લોટિંગ. આ ઉજરે શરીર આની અંદર ગમે એટલા ઉજર કાઢે, બધા રદ થતા જ જાય, બધાના સવાલના જવાબ છે. તો એ કોલેજિયન વિદ્યાર્થીને કે વા પેશાબ લગતી, તો પેશાબ કરીને બ્લોટિંગ. હાવ કોરું, આપણે મુસાફરીમાં જઈએ ઘણા ઠેકાણે, આપને અનુભવ હોય તો, અમને તો બહુ અનુભવ. ફીરવી રાખે જેવા મોટા ભાઈ છે ને,
મોટા ભાઈ ખડું કરે, ખડું પાણી હોય તોય ખડું કરે. આપણે તો પાણી ન હોય એના માટે છે. હા, તરત કરું ઘરે આવી બેઠા બેઠા મને આમ થાય, તો કે સુતા સુતા પણ સુતા સુતા છે. જેટલા કારણો છે જેટલા એના જેટલા ઉજર કાઢતો જાય બધા એના વારણ છે. કે પેગંબર સાહેબ કે સુતા સુતા મારી આ હાલત છે. અને ઘણા બીમારો એવા હોય કે લકવો થઈ ગયો, શું કરવું? તો કે કોઈ બાબા કોઈ અરે નહીં, એવો છે નમાજ પડે. ગમે ઈ હાલત તારી નમાજ પડતું તો કોઈ એમ કે આંગળીના ઈશારેથી, કે પેગંબર સાહેબ કે આંગળીના ઈશારેથી પડ, તો કે એના હાથ પગે હુકાઈ ગયા. આંગળીનો ઈશારો ન થતો. હવે તો અહીંયા કહે છે, જો છોડ્યા નથી કોઈને. પેગંબર સાહેબ કહે છે કે આંખના પલથી પણ, હે, તો કોઈ એમ કે આંખનો પલે હલતો નથી. છે તો બીમારી અહીંયા છે ઉજરસ રહી. તો હવે પેગંબર સાહેબ કહે છે કે મનના ઈરાદાથી પડી સલવાત પર મહામન. પણ નમાજ પણ હે કઈ મૂક્યો નથી. અને અહીંયા ત્યાં સુધીની હદીસ સાફ છે કે ડૂબતો હો અને નમાજ નો વખત જાતો હોય તો તું ઈ ડૂબતા હાલતની અંદર નમાજ પણ. કહેવામાં આવે ઘણા કે અહીંયા રોજ એક બિચારો એની હાલત ઈ રોજ તયમ્મમ કરવું પડે રોજ. એક ભાઈ મને કે આ તો બીજા આ તો રોજ તયમ્મમ કરે એટલે આમાં કઈ એની નમાજ થાય. મેં કીધું તારી નમાજ નથી ને તો એની નમાજ છે. અને એની નમાજ છે એ ખુદા જોઈ રહ્યો. તું તંદુરસ્તીમાં નમાજ પડે અને કેટલા વિચાર કરે આનું આમ કરી આનું આમ કરી, એની નમાજ છે બસ ખુલુસની સાથે કે જે તયમ્મમ કરે અને અલ્લાહના હુકમને બજાવી લાવે. કબૂલ કરવા વાળો તો એ છે ને. આ છે માટે આ તો ઉજરે શરઈ હોય તો દરેકને માટે છૂટ છે આ. અને કેટલી સહેલી મૂકવામાં આવી, એટલા માટે જ કહેવામાં આવ્યું આટલો વસી ટાઈમ છે એ આના માટે છે. બસ હવે આપને સામે એક મિસાલ આપી દઉં કે આ એક જ ઈબાદત એવી છે કે આ કબૂલ થઈ તો બધા અમાલ કબૂલ. અને ગમે એ બીમારી હોય એ બીમારીને દૂર કરવી હોય તો નમાજ પડા. અહીંયા તો આપણે આમે જીવંત પ્રસંગ. આજે તો આ બચ્ચાઓને તો ક્યાંથી ખ્યાલ આવે, વર્ષો વીતી ગયો. અકબરભાઈ બિચારો એવો ને એક પણ નમાજ ન પડે ને એક તો આપણે કહીએ ને બધાને આ નમાજ પણ ને ભાઈ અને કે નમાજ એ સિવાય બધું એવું કામ કરે, ઓહો સેવા ખૂબ કરે. એમાં ગીરદીશ આવી ગઈ, લગ્ન થઈ ગયા, બચ્ચા એ થયા, ગીરદીશ એવી આવી કે રોજી નવાન મને કે મામા બહુ હાલત ખરાબ છે. મેં કીધું એક કામ કર, નમાજ પડ ને દુઆ માંગ. મને કે ભાઈ સાહેબ નમાજ સિવાય વાત કરો મામા કે. લે આટલી તંગ હાલતમાં તેને અહીંયાથી હિજરત કરી. એને બચ્ચાઓ અહીંયા હતા મુંબઈ, મુંબઈમાં ગયો તો ક્યાં રોટલો મળે પણ ઓટલો ન મળે. મુંબઈમાં ઓટલો ન મળે ક્યાં હોવે ત્યાં હરામ પરેશાન. એક જણે સલાહ આપી
केला भाई अकबर तो एक काम करके क्यों कि खुद्दामुल कुरान ने मीटिंग यहाँ दर रविवार था शेख साहिब ना करे यहाँ बता सेठिया वो बदा ओहो लाइन मोटर नहीं लगे तारे नहीं आओ यार तारो काम थी जाए अब तो उठो बैठे गए और यहाँ एक कुरान ने आयत शुरू था रोज दर रविवार यानी तफसीर बयान करे शेख बस अपन बधु टाइम टू टाइम हो शेख साहिब ना हो मरहूम करे आ नवो मानस बैठो रहो एने तो काम हतुं क्या कौन कहाँ से आता है क्या भावनगर क्या है तो रोज ही नहीं है बहुत परेशान तो कई काम करता नमाज पढ़ता है तो ना नमाज नहीं पढ़ता એટલે આને આમ થયું કે પાછું આવ્યું નમાજ હા હું આવ્યું પાછું ભાવનગરમાં આવતું હતું અને અહીંયા આવ્યું કે નમાજ મેં નમાજ તો કે નમાજ પઢ બાપુ કે બહુ મુશ્કેલ તહારત રહેતે અરે કોઈ મસ્જિદ મેં આવો સબ હૈ લુંગી બુંગી હૈ તહારત કરને કા બાથરૂમ ભી હૈ ગુસલખાના ભી હૈ યે આઠ દિવસ હોય ગયા નમાજ માં નથી આવ્યો પાછો આવ્યો બરોબર રહ્યું હોય કા અકબર અલી કે નમાજ શરૂ કરી શેખ સાહેબ કે મેં એક બાત ખાનગી કર ના કર ખાનગી હો જવા કે ક્યાં બધા આવી ગયા ને પછી કે મેં દારૂ બી પીધા મેં શરાબ બી પી હું આદત પડી ગઈ શરાબ થી તો મેં કેસા નમાજ પડું હે લે શેખ સાહેબે એમ ન પીધું મૂકી દે કારણ કે એને થયું છે વ્યસન શેખ સાહેબ કહે છે કે નમાજ શરૂ કરને હું પાઠ કરશે હવે આ મૂંઝણો કે હવે કોઈ બાનું દરવાજા બંધ બધા શરૂ કરી અડવે અડવે નમાજ બીજા ત્રીજા રવિવારે પહોંચી ગયો શેખ સાહેબ કે અરે બા મેં આતા હું બરોબર આતા હું બહુ અચ્છા હૈ ખુદા ખૂબ બરકત દેગા ખૂબ તેરી ધજત પૂરી કરેગા નોકરી મળી હિન્દુ ને જબરજસ્ત ફાર્મસી ત્યાં બધી દવાઈઓ બને કારખાનામાં અને સેલ્સમેન તરીકે રાખ્યો બધે આનું એડવર્ટાઇઝ કામ ને બહુ હોશિયાર બહુ હોશિયાર અતિ લખવા વાળો એવો અને હેન્ડરાઇટિંગ બધું જોયું પગાર હારો કરી દીધો મહિનો થયો બે મહિના થયા તો તું ક્યાં રહેશે આમ તો હું બહુ પરેશાન છું તને ફ્લેટ અપાવી દીધો એ વખતમાં બધું સસ્તું ફ્લેટ અપાવી દીધો તારા બચ્ચાને બોલાવી બોલાવી દીધો સ્કૂલમાં બેઠાડી દીધા હિન્દુ પરામાં જબરજસ્ત સરખાનું અને આને તો પહોંચી ગયો તો પગાર વધતો વધતો તો કેટલો પહોંચી ગયો અને મેનેજર તરીકેની જગ્યા આપી દીધી અને સલસી જવા નથી તો હું ગયો નહીં મારે તો જારતમાં જવાના છે ને મેં કહું આ મોહમ્મદ અલી ક્યાં મળે અકબર અલી તો કે એ તમને મળે નહીં મેં કહું લે કેમ મળે નહીં તો કે એ તો સવારના પોરમાં નીકળી જાય ભાત લઈને અને રાતના 11-12 વાગે આવે તમને ક્યાંથી મળે તો હવે મારે મળવું હોય તો શું કરવું તો કે રેસ જેવો આ ભીમપુરામાં મળવું હોય તો તમે એક કામ કરો કે ફજરના અવ્વલ વખત પહેલા એ મસ્જિદ ખોલાવે અને આવે છે મસ્જિદ હા એટલે હું એ વિચારમાં પડ્યો કે આ અકબર અલી હે જે નમાજથી ભાગતો હતો અને સવારના પોરમાં મસ્જિદમાં મુલાકાત આપે અને એ તે અવ્વલ ટાઈમ પહેલા ઓહો હો હો એ તો હું ગયો બરોબર પહોંચ્યો ત્યાં તો એ ખૂણામાં નમાજ પડી હું રાહ જોઈને બેઠો કે આની નમાજ પૂરી થાય તો અવલે વખત ત્યાં એ વખતે નમાજ જમાત બરોબર અહીંયા અજાન થાય અવલે વખતની કે અલ્લાહુ અકબર 5 મિનિટ થાય પછી નમાજ જમાત શરૂ થાય નમાજ જમાત શરૂ થઈ ગઈ તો ઊભો બરોબર પાબંદી હું તો જોઈ રહ્યો વિચાર કર્યો કે આહા
શું અલ્લાહે હું એને તોફીક આપી. જેવી નમાઝ ખલાસ થઈ એટલે પોતાની થેલી લઈ રવાના, એટલે હું દોડ્યાની વાત. મેં કીધું એલા એ અકબર ભાઈ, અરે મને કે મામા તમે ક્યાંથી? મેં કહું હું જાઉં છું ઝારસ પડવા, તને તારી મુલાકાત માટે આવ્યો અહીંયા. મેં કહું આ હું છે હું? મને કે હું હું છે? હસવા લાગી ગયો. મને કે અલ્લાહે તૌફીક આપી, જો આ છે તૌફીક ના દરવાજા ખુલ્લા, પણ પડવી જ નથી એમ શું થાય? જેવા છે શરૂ કરી દીધી મેં નમાઝ શેખ સાહેબ ના લાસી, મને રોજી મળે છે. ફ્લેટ અપાવી દીધો મારા શેઠે, હું જબરજસ્ત ફાર્મસી છે, દવા બને છે એમાં હું છું, અને અત્યારના મેનેજર સુધી પહોંચી ગયો, અને અલ્લાહની મહેરબાની એને ખૂબ પૈસા આપે છે. હિન્દુ તો હું તું કરે? મને કે હું નમાઝ પાબંધીની સાથે પડું. મામા તમારી દુઆ હતી ને તમારી કોશિશ હતી, ખરેખર આંખમાં આંસુની સાથે કેસ અકબર અલી કે મામા હવે હું એવો પાબંધ થઈ ગયો છું કે ફજરની નમાઝના પહેલા આવું અને રોજ નમાજે સબ પડું. સલવાત નર મોહમ્મદ. અલ્લાહે મને ખૂબ આપવા માંડ્યું છે, દરવાજો મારી ઉપર રહેમતમાં ખુલ્લો થઈ ગયો. હું અહીંયા સુધી પહોંચ્યો છું કે નમાઝ તો પાંચે વખતની હું એવી રીતે પડું કે ફજરની નમાઝ જેવા તમારી સામે પડી લીધી. આ એક થેલીમાં મુસલ્લો છે ને એક થેલીમાં ટિફિન છે. હું જાઉં પરામાં, ન્યા જોહર અસરની ન્યા પડીશ. મગરીબ ઈશાની નમાઝ હું રાતના 11 વાગે 12 વાગે કે 10 વાગે આવું. જો મોડો ત્યાં બેઠવું પડતું હોય તો હું ત્યાં પડી લઉં મગરીબની, અને નહીં તો ઘરે આવી અને નમાજ. આ મારી દિનચર્યા છે દિનની, અને રોજ અહીંયા સુધી પહોંચી ગયો. અને કહે છે કે એ મામા મારે જે હું ખરાબમાં ખરાબ બલામાં હતો, રોજ દારૂ પીતો હતો, અને કુદરતે મને તૌફીક એ આપી દીધી કે હું રોજ વિચાર કરું કે નમાજ પડું ને દારૂ પીઉં. મૂકી દીધું મેં મક્કમતાથી, આજથી સુધી બંધ થઈ ગયું, અને હવે હું કદી એની હામુ જોતો નથી. આ છે નમાઝ કે તમામ બલા બીમારી બુરાઈઓ તંદુરસ્તી તવંગરીને માટે જો હોય તો આ છે કે તું સાબા પાબંધીની સાથે કર. ખુદા ખૂબ આપવાનો છે. આ એક જ નમાઝ એવી છે ઈબાદત કે આ કબૂલ તો બીજા અમાલ કબૂલ. સલવાત બર મહમ્મદ વાલ. બસ નમાઝ, અરે નમાઝ તો આપણે હું પડી ગઈ ઈ નમાઝ પડવા વાળાની આ બહુ જરા થાય. જિંદગી ભર રોયા કરીએ જેની ઉપર, જે મુસીબતોમાં નમાઝ પડ્યા, અરે જે 3 દિવસના ભૂખ્યા હવે પ્યાસો હતો પણ કેવા પાબંધ હતા, એનું કારણ છે કે ઇસ્લામ મઝહબે ઇસ્લામ અને દીનનો પાયો જે છે એ નમાઝ છે. અને અહીંયા કે કે ઇમામે હુસૈન કે હલ મિન નાસરિન યનસરના, જે કોઈ મારી મદદને માટે, અરે જેના માટે દીનના માટે મેં આ કુરબાની આપું, મારી હાલ ઔલાદને આપી દીધી છે. અને દીનમાં મુખ્ય જે છે એ નમાઝ છે. પણ હકીકત જે દેખાડે છે એ છે, પણ મારે તો આપની સામે જરાક જ ઈશારો કરવાનો છે કે એ નમાઝ કે જે એવી તપતા રણની અંદર, અરે 2 પહોરનો વખત હતો અને કહી રહ્યા એ મૌલા અરે છેલ્લી નમાઝ છે કે અમે આપની
નમાજ નો અમલ વખત આવી ગયો, મૌલાએ ઊંચું જોયું અને એ તે રોજે આસર હતા. અરે માંગવા વાળાએ કઈ માંગી નથી, ભૂખ્યા ને તરસ્યા હતા, પણ મોહી બેલે બેઠ હતા, અહમિયત નમાજ ને જાણકાર હતા. કે છે મૌલા, આ મૌલાએ કીધું કે ખુદા તમારું નામ નમાજ ગુજારો માં કરે. એ મારા સાબો ચારદા માસ્ટર મિનાલય સલામ ના સત્કાર અમારે નાયબે ઇમામ ઓલમાય દીન અને તમામ મોમિનીન ની બલા અને મુસીબતને જલ્દી દફે કરો, તંદુરસ્તી સાથે તુલ ઉમ્ર કર, જાન ઓ માલ ની હિફાજત કર, હજ અને જારત નસીબ કર. જેવો જાહેરી છુપી બીમારીમાં મુક્તેલા છે તેઓની બીમારી દૂર કરી સફાઈ કામેલ હતા કર. બેરોજગાર ને રોજી આ, બારોજગાર ને રોજી માં બરકત આ. તમામ મરહુમ મોમિને વલ મોમિનાત ના ગુનાહો ને માફ કરી જન્નત માં લે જતા કર. અમારે બારમા ઇમામ ને જલ્દી જવું.